ભુજમાં ડોક્ટર નિમાબેન આચાર્યનો 12,000 મતથી વિજય થયો હતો. છેલ્લા 4 રાઉન્ડમાં નિમાબેને તમામ સરસાઈ કાપી નાખી હતી. શહેરી વિસ્તાર નિમાબેનને ફળ્યો. ગત ચૂંટણીનું નિમાબેન માટે પુનરાવર્તન થયું હતું. ભુજ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર નિમાબેન આચાર્યનો 13,500 મતથી વધુ મતે તોતિંગ વિજય થયો છે. આજે સવારે 8 કલાકે ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં ભુજ વિધાનસભા મત વિસ્તારની બેઠકની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રથમ 11 રાઉન્ડ સુધી ભુજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકી તોતિંગ સરસાઈ ધરાવતા હતા. 11 રાઉન્ડ સુધી તેઓ 28,000 મતની સરસાઈ ધરાવતા હતા. એક તકે તો વાતાવરણ એવું થઈ ગયું હતું કે ભાજપમાંથી નિમાબેન આચાર્યનો પરાજય નિશ્ચિત બન્યો હતો. દરમિયાનમાં ગત વર્ષનું પણ પુનરાવર્તન થયેલું જોવા મળ્યું હતું. ખાસ કરીને પટેલ 24 વિસ્તાર અને ભુજ શહેરી વિસ્તારની પેટીઓ જ્યારે ખુલી ત્યારે રાઉન્ડ ધ ક્લોક ભાજપના ઉમેદવાર ડોક્ટર નિમાબેન આચાર્યને મત મળ્યા હતા અને પરિણામના અંતે 13,500 મતથી તેઓ વિજય બન્યા હતા. ભુજ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને 72,097 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર નિમાબેન આચાર્યને 85,688 મત મળ્યા હતા. આમ 13,500 મતથી તેઓ વિજેતા થયા હતા અને સતત બીજી વખત ભુજ બેઠક પરથી તેઓ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને સવારે 8 કલાકે આ ગણતરી શરૂ થઈ અને સવારે 11:30 વાગ્યા સુધી સતત આદમભાઈ ચાકી સરસાઈ ધરાવતા હતા. એક તકે ખાસ કરીને બની પચ્છમ વિસ્તારમાં કેટલીક ઈવીએમ પેટીની સીલ તૂટેલા હોવાનું માલુમ પડ્યું હતું. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીયાનો વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક અસરથી તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી હતી. દરમિયાનમાં મતગણતરી શરૂ થઈ અને 11 રાઉન્ડ સુધી તેઓ સરસાઈ ધરાવતા હતા. ત્યારબાદ ખાસ કરીને પટેલ 24 વિસ્તાર, માધાપર નવાવાસ, માધાપર જનાવાસ અને ભુજના 1-10 વોર્ડની ગણતરી જ્યારે શરૂ થઈ ત્યારે શહેરી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર નિમાબેન આચાર્યને ભારે બહુમતી મળી હતી અને તમામ પ્રકારની લીડ પણ કપાઈ ગઈ હતી અને 13,500થી વધુ મતે તેમનો જવલંત વિજય થયો હતો. વિજય થયા બાદ તેમનું વિશાળ વાદ્યને ગાજતે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. બેન્ડ વાજાની સુરાવલીએ આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુજની બેઠક પર વિજય થયેલા ભાજપના ઉમેદવાર ડોક્ટર નિમાબેન આચાર્યએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મતદાતાનો વિજય છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે ખાસ કરીને વિકાસના એજન્ડાને લઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, આ વિકાસનો વિજય હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે કાંઈ બાકી રહેલા કામો છે શહેર અને ગામના વિસ્તારમાં તે તાકીદે પૂર્ણ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી અને આ તકે તમામ મતદાતાઓનો ડોક્ટર નિમાબેન આચાર્યએ અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર વ્યવસ્થા ધવલભાઈ આચાર્ય, ભાવેશભાઈ આચાર્ય અને તેની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. મને બહુ ખુશી છે, મારા આખા કાર્યકર્તાઓની ટીમ બેહદ ખુશી છે કે એક તો ગુજરાતમાં મારી સરકાર બની ગઈ છે અને ભુજની સીટ જે રીતે નરેન્દ્રભાઈ પોતે આવીને અહીંયા શ્રી ગણેશ કર્યા હતા, કચ્છના લોકોના દિલમાં નરેન્દ્રભાઈ પણ છે અને નરેન્દ્રભાઈની અમારી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે. અને જે રીતે મારી કાર્યકર્તાઓની ટીમ સતત 5 વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોના સુખ દુઃખના સાથી બન્યા છે, તો લોકોએ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ દ્રઢ બન્યો છે અને લોકોની સૂઝબૂઝ અને જે કાંઈ મુશ્કેલીઓ હતી એને પણ એક બાજુ મૂકીને અમારા પર ફરી લોકોએ વિશ્વાસ મૂક્યો છે, પ્રજાને પણ સહયોગ કર્યો છે.